લખતર તાલુકાના ખેડૂતો દ્વારા પીજીવીસીએલ દ્વારા એ જી નાખવામાં આવતા થાંભલા અંતર્ગત લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું ખેડૂતો દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં પી જી અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો સરકાર દ્વારા ખેડૂતોને ખેતર સુધી વીજ પાવર પહોંચાડવા માટે એ યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત ખેડૂતોએ જરૂરી દસ્તાવેજ સાથે પીજી વીસીએલમાં લેખિતમાં અરજી કરવાની હોય છે પીજી દ્વારા ખેતરનો ખેતરનો ખેતર સુધી પહોંચાડવાની માટેની લાઈનનો સર્વે કરી તેનો એસ્ટિમેટ આપવાનું હોય છે ખેડૂત એસ્ટિમેટ ભરી દે પછી પીજીવી સેલ દ્વારા આપવામાં કોન્ટ્રાક્ટર દ્વારા થાંભલા નાખવાના હોય છે ને ખેડૂતોએ કરેલ લિખિત રજૂઆતમાં તેમને એસ્ટિમેટ મુજબ રૂપિયા ભરી દીધેલ હોવા છતાં કોન્ટ્રાક્ટરો ખેડૂત ઉપર થાંભલા નાખવાની જવાબદારી નાખી દે છે રસ્તામાં આવતા ઝાડ કટિંગ ખેડૂતે કરવાના છે તેમ જણાવે છે દરેક થાંભલામાં અર્થિંગ કરવાનો હોય છે તે કરતા નથી અર્થિંગ માટે વાપરવામાં આવતું હલકી ગુણવત્તા વાળું હોય છે ટેસ્ટ રિપોર્ટ ભરતી અલગ અલગ રૂપિયા વસૂલવામાં આવે સાથે સાથે મર્યાદામાં કામગીરી કરતા નહી હોવાથી ખેડૂતો હાલ ડીઝલનો ઉપયોગ કરી શિયાળુ પાકને પાણી પાઈ રહ્યા છે બેડા જિલ્લામાં આપે છે જે લક્તર તાલુકામાં આપવામાં નથી આવતું અમે લક્તર તાલુકાના અલગ ગામના ખેડૂત મિત્રો લક્તર પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટ દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે તેના વિરુદ્ધ આજે અમે લોકટર લમલતદારને આવેદનપત્ર આ દેવા આવ્યા છીએ જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે એજીની લાઇન કિસાન એજીની લાઈન ઊભી કરવામાં આવી રહી છે તેમાં કે કોન્ટ્રાક્ટ આપી દીધો હોવા છતાં પણ ખેડૂત પાસે જેમ કે ખેતર સુધી થાંભલા લઈ જવા ટ્રી કટિંગ કરવું અને વગેરે જેવા ખેડૂતો ઉપર કામ થોપી દેવામાં આવે છે નકર તમારું કામ નહીં થાય તેવી રજૂઆત કરવામાં આવે છે આ બાબતે અમે પીજીએસએલમાં જાણ કરેલી છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જે બાબતે મેં બે દિવસ પહેલાં તે આરટીએ કરેલ છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવે છે અથવા એને જે કામગીરી સોંપવામાં આવી છે તેમાં શું શું છે તેને કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવે છે શું એને આ જે પોલ લઈ જવાની જે જવાબદારી છે કોની છે પછી એમાં જે થાંભલા ઊભા કરવામાં આવે છે તેમાં કચ્છિંગમાં જે મટીરિયલ પ્રદાક્ટ છે વપરાય છે એનું શું પ્રમાણ છે જેની અલગ અલગ બાબત ઉપર મેં રજૂઆત કરેલ છે આજ રોજ સત્તર એક ચોવીસના દિવસે લક્તર તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો માં ખેતર પર વીજ કનેક્શન માટે અરજીઓ કરેલી છે ઘણા સમયથી તેમાં ખેડૂતો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવે છે કે ભાઈ ઝાડ તમારે કટિંગ કરવાના છે ખાંભલા તમારે તમારા ખેતર સુધી પહોંચાડવાના છે આવી બધી અનેક નાની મોટી રજૂઆતો કરવા માટે અમે આજે મામલતદારશ્રી સમક્ષ આવ્યા છીએ